પાલનપુર વાસીઓ માટે મહત્વના સમાચાર છે પાલનપુર અમદાવાદ ઓવરબ્રિજ પાસે જેના લીધે ઘણી વખત એરોમા સર્કલ ઉપર ટ્રાફિક જામ થવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી શાળા જતા બાળકો અને રાહદારીઓ માટે ઓવરબ્રિજ ઉપરથી પસાર થવામાં અકસ્માતનો સતત ભય રહેતો હતો જો કે સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ઓવરબ્રિજની બાજુમાં અંડરબ્રિજ મંજૂરી આપતા ગુજરાત સરકારે આઠ કરોડ ફાળવ્યા હતા આગળ છેલ્લા ત્રણ વર્ષમાં પાલનપુરમાં અમદાવાદ ફાટક પાસે અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થતાં પાલનપુર વાસીઓને અવર જવરમાં મોટી રાહત થઈ ગઈ છે જોકે હજુ સુધી આ અંડરબ્રિજનું વિધિવત રીતે ઉદઘાટન થયું નથી પરંતુ હાલમાં વાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છેલ્લા છ વર્ષથી અમદાવાદ રેલવે ફાટક ઓવરબ્રિજના લીધે ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી હતી જોકે હવે અંડરબ્રિજ બની જવાના લીધે અમદાવાદ હાઈવે તરફના ધંધાકીય રોજગાર ફરી ધમધમતા થશે તેવી આશા સ્થાનિક બિલ્ડર મહેશભાઈ મોદીએ બી કે ન્યૂઝ ચેનલના કેમેરા સમક્ષ વ્યક્ત કરી હતી ફાટક ઉપરથી અમદાવાદ ફાટક જે હતી એ બંધ કરવામાં બે હજાર ચૌદમાં આવી તેના કારણે ઘણી બધી પબ્લિકને અવર જવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ અને ઘણી બધી રજૂઆત રેલવેમાં અને આર ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ અને એના પછી ત્રણ ચાર વર્ષ સુધી આ તકલીફ વ્યક્તિઓએ બધે આવર જવરમાં ભોગવેલ છે પણ હવે આ અંડરબ્રિજ ચાલુ થવાથી પાલમપુરની પબ્લિકને જે ધંધા રોજગારનો કારણે નુકસાન થયેલ તે હવે આ બાજુ ચાલુ અંડરબ્રિજ કરેલ છે તો તેનાથી હવે બધાને રોજગારી મળી રહેશે બીજું કે આ બાજુની બેચર પૂરા થઈ અને આ રેલવે અંડરબ્રિજનો પાસ કરી અને અમદાવાદ જવું હોય કે અમદાવાદથી એરોમા સર્કલ થઈ પાલમપુરમાં જવું હોય તો એને એરોમા સર્કલ ઉપર જવાની હવે કોઈ જરૂર છે નહીં અને નીચે આ અંડરબ્રિજનો મહત્તમ ઉપયોગ કરી અને ટ્રાફિકનું ભારણ ઓછું થશે એરોમા સર્કલ ઉપર અને આ બ્રિજનો પૂરેપૂરો લાભ પબ્લિકને મળશે બીજું કે છોકરાઓને જતા આવતા સ્કૂલે જે તકલીફ થતી હતી ઓવરબ્રિજના કારણે એ પણ હવે આ અંડરબ્રિજ બનવાથી એમને પણ રાહત થશે બસ કેટલા અને ગુજરાત સરકારે સમથિંગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ અંડરબ્રિજ મંજૂર કરીને બનાવેલ છે તો ગુજરાત સરકારનો બધી પબ્લિક અને આજુબાજુના ધંધાવાળા બધા જ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ હાઈવે તરફના વિસ્તારનું વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અનેક સોસાયટીનું નિર્માણ પણ થઈ રહ્યું છે ત્યારે પાલનપુર શહેર માટે આ નવીન અંડરબ્રિજ બની જવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ સિવાય ધંધા રોજગારમાં ઘણો એવો ફાયદો થશે